નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો વાયરલનું વેરિફિકેશન. ઇન્ટરનેટના વાયરલ વિડીયો ક્યારેક ક્યારેક તમારા મનમાં ભ્રમ અને મગજને ચક્રાવે ચડાવી દેતા હોય છે, પરંતુ ઘણી વખત તમે જે જોઈ રહ્યા હોય તે સત્યથી જોજોનો દૂર હોય છે. દર્શકોને સચ્ચાઈથી રૂબરૂ કરાવવા અને ફેક ન્યૂઝથી બચાવવા એ જ અમારું કર્તવ્ય છે. આજે એવા જ ત્રણ વાયરલ સમાચારોનું વેરિફિકેશન કરીશું જે સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચામાં છે. કહેવાય છે ને કે તસવીર ક્યારે જુઠ્ઠું નથી બોલતી. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલથી નારાજ છે? આ વાત તમે નહીં પણ સોશિયલ મીડિયા કહી રહ્યું છે. હા, સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એક તસવીર ખૂબ ચર્ચામાં છે. તસવીરને લઈને જાત જાતની કમેન્ટ કરવામાં આવી રહી છે, ત્યારે વાયરલ વેરિફિકેશનની ટીમ તસવીરના મૂળ સુધી પહોંચી અને તેનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની મુલાકાતે હતા. તેમના આ પ્રવાસ દરમિયાન લેવામાં આવેલી એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીર બાબતે વાત કરીએ તો તસવીરમાં પ્રધાનમંત્રી મોદી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જોવા મળી રહ્યા છે. પરંતુ તમને જરૂર એવું થશે કે આ તસવીરમાં એવું તો શું છે કે જેને લઈને સોશિયલ મીડિયામાં આ તસવીરને લઈને ચર્ચા ચાલી રહી છે. પરંતુ તમે પણ તસવીર જોશો ત્યારે ખબર પડી જશે કે તસવીરને લઈને શા માટે આટલી લાંબી ચર્ચા થઈ રહી છે. વાયરલ તસવીરની જો વાત કરીએ તો આ તસવીરને લઈને સોશિયલ મીડિયામાં જાત જાતની વાતો થઈ રહી છે. જેમ કે કોઈએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોઈ મેસેજ આપતા હોય તેવો હાવભાવ દર્શાવ્યો છે, તો કોઈ સોશિયલ મીડિયામાં લખી રહ્યું છે કે આ તસવીરને જોઈને એવું લાગે છે કે મોદી નીતિન પટેલથી નારાજ છે. કોઈ તસવીરને ભાજપનો આંતરિક ઝઘડો કહી રહ્યું છે. સોશિયલ મીડિયામાં કોઈ નરેન્દ્ર મોદીને લપેટામાં લઈ રહ્યા છે તો કોઈ વિજય રૂપાણીને. જેટલા મોઢા એટલી વાતો. લોકો આ ફોટોને ખૂબ શેર પણ કરી રહ્યા છે. પરંતુ હવે અમે તમને વાયરલ તસવીરની એક એક સચ્ચાઈ સાથે રૂબરૂ કરાવીશું. વાયરલ થયેલી તસવીરનું સંપૂર્ણ સત્ય તમારી સામે રાખીશું, જેનાથી બની શકે છે કે તસવીર બાબતે તમારો જે કંઈ પણ મત હોય તે બદલાઈ જાય. અમારા રિપોર્ટરે આ તસવીરના સત્ય સુધી પહોંચવા રીતસરનું એક મિશન આરંભ્યું. જ્યારે અમે તસવીરની સચ્ચાઈની તપાસ કરી ત્યારે અમને તસવીર જે સમયે ખેંચાઈ હતી તે સમયનો એક વિડીયો પણ હાથ લાગ્યો. જ્યારે અમે વિડીયોને ધ્યાનથી જોયો ત્યારે અમને વિડીયોમાં જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરીટ પટેલ જોવા મળ્યા. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની બાજુમાં ઊભા હતા. અમારા રિપોર્ટરે કિરીટ પટેલને વાયરલ થઈ રહેલી તસવીર વિશે પૂછ્યું ત્યારે કંઈ પણ બોલવાનો તેમણે ઇન્કાર કર્યો. પણ તેમણે એટલું જરૂર બતાવ્યું કે આ વાયરલ તસવીર જૂનાગઢની છે અને ક્યારે લેવામાં આવી છે. આ વિડીયો પાછળ શું છે હકીકતે જાણવા માટે જ્યારે જૂનાગઢમાં નરેન્દ્ર મોદી સાહેબ પધાર્યા ત્યારે તેમની સાથે વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ હતા. તેમની સાથે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલ પણ તેમની સાથે હતા. તો આજે આપણે કિરીટભાઈ પટેલની પાસેથી જાણીએ કે ખરેખર આ જે સિચ્યુએશન છે, જે આ જે આખો જે ફોટોગ્રાફી થઈ છે, વિડીયોગ્રાફી થઈ છે, ત્યારે કઈ સ્થિતિ હતી અને જે અત્યારે મીડિયાની અંદર જે વાત વહેતી થઈ છે એમની પાછળ આમાં સત્ય શું છે? કિરીટભાઈ બતાવો કે ખરેખર કઈ રીતનું આખું પરંતુ એની પેલા હું છે, નીતિનભાઈ પટેલ સાહેબ છે, આરસી ફળદુ સાહેબ છે, જીતુભાઈ વાઘાણી સાહેબ છે, ઓલરેડી હેલીપેડ ઉપર માન
માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરવા માટે અમો ત્યાં હતા અને માનનીય મુખ્યમંત્રી શ્રી છે એ વલસાડથી ડાયરેક્ટ માનનીય વડાપ્રધાન શ્રી સાથે હેલિકોપ્ટરમાં સાથે જ આવ્યા હતા. એઝ પર પ્રોટોકોલ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી શ્રીએ હેલિપેડ પર ઉભેલ સર્વ જે મહાનુભાવ હોય છે એનો પરિચય આપવાનો હોતો હોય છે, પરંતુ બધા લોકો ગુજરાતના હોય અને પરિચય આપવાની જરૂરિયાત રહેતી ન હોય એટલે ફર્સ્ટ નીતિનભાઈ પટેલ સાહેબ એમને ગુલાબ અર્પણ કર્યું હતું, ત્યારબાદ જે રોમાં મહાનુભાવો ઊભા હતા એ પ્રમાણે બધાએ એમનું સ્વાગત કરી અને ત્યારબાદ સભા સ્થળે પહોંચ્યા હતા. અમને તસવીરનું લોકેશન તો મળી ગયું હતું, પરંતુ અમારા માટે હજુ પણ આ વાયરલ તસવીરનું સંપૂર્ણ વેરિફિકેશન કરવાનું બાકી હતું. વાયરલ થઈ રહેલી આ તસવીર જૂનાગઢની છે તેની તો ખબર પડી ગઈ, પરંતુ વાયરલ તસવીરની ઉડી રહેલી અફવાઓની સચ્ચાઈ જાણવા માટે અમે અમારી તપાસ તેજ કરી. હકીકતમાં આ તસવીર 23 ઓગસ્ટ ગુરુવારની છે. સ્થળ છે જૂનાગઢ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડનો પોતાનો કાર્યક્રમ પૂરો કરીને હેલિકોપ્ટર દ્વારા જૂનાગઢ પહોંચ્યા હતા. જે તસવીર વાયરલ થઈ રહી છે તે જૂનાગઢની જ છે. હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ પ્રોટોકોલ મુજબ તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આરસી ફળદુ સહિત ઘણા નેતાઓ હારમાં ઉભા હતા. તે વખતે આ તસવીર ખેંચવામાં આવી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. પરંતુ તસવીરને લઈને જે સોશિયલ મીડિયામાં કહેવાઈ રહ્યું છે તેની સચ્ચાઈ શું છે? શું ખરેખર મોદી અને રૂપાણીએ નીતિન પટેલને જોઈને આવા હાવભાવ દર્શાવ્યા હતા? આની તપાસ કરવા માટે અમારે આ વિડીયોને શોધવો ખૂબ જ જરૂરી હતો. આ વિડીયો શોધવાના પ્રયાસમાં અમને સફળતા મળી. 21 સેકન્ડનો તે સમયનો એક વિડીયો મળી આવ્યો. જ્યારે અમે વિડીયોની તપાસ કરી ત્યારે 8મી સેકન્ડના અમને એ જ ફ્રેમ દેખાઈ જે ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરી હતી. ફોટો અને વિડીયો બંનેનો ધ્યાનપૂર્વક સરખામણી કર્યા બાદ ખબર પડી કે જે રિએક્શન ફોટોગ્રાફરે કેદ કર્યા હતા તે રિએક્શન ઓરિજિનલ વિડીયોમાં માત્ર 1 જ સેકન્ડ માટે જોવા મળે છે. 21 સેકન્ડના આ વિડીયોમાં વાયરલ થયેલો ફોટો 8મી સેકન્ડે જોવા મળે છે, જે બાબતે સોશિયલ મીડિયામાં ભારે ગોસિપ કરવામાં આવી રહી છે. અમે ઘણા ફોટો એક્સપર્ટ અને ફોટો જર્નલિસ્ટ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે રેન્ડમલી ક્લિક થયેલો આ ફોટો છે જેમાં 1 સેકન્ડમાં ઢગલાબંધ ફોટો લઈ શકાય છે. હા, તમે સાચું સાંભળી રહ્યો છો, 1 સેકન્ડની અંદર ઘણા બધા ફોટો ખેંચી શકાય છે, જેને લઈને આવી ફ્રેમ બનવી સ્વાભાવિક છે. પરંતુ સોશિયલ મીડિયાના યુઝર્સને તો જોઈએ એક અનોખો ફોટો, અને અહીં એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે ફોટો જૂનાગઢથી મળી આવ્યો છે અને સોશિયલ મીડિયામાં જે ફોટોને લઈને વાતો ચાલી રહી છે તે ખોટી છે. હજુ પણ અમારી તપાસ અધૂરી હતી. અમારી ટીમને હજુ પણ એ ફોટોગ્રાફરની શોધ કરવાની બાકી હતી જેણે આ ફોટો ખેંચ્યો હતો, જેનાથી એ પણ સ્પષ્ટ થઈ જશે કે વાયરલ થઈ રહેલી તસવીર સાચી છે કે ખોટી. અમે તેની તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે જે ફોટોગ્રાફરે આ ફોટો ખેંચ્યો હતો તે મોરબીના સરકારી માહિતી ખાતામાં એક ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરે છે. અમારા મોરબી સંવાદદાતા હિમાંશુ ભટ્ટે ફોટો જર્નલિસ્ટની તપાસ શરૂ કરી જેથી વાયરલ તસવીરની સત્યતા ચકાસી શકાય. રાજ્યના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે આવ્યા હતા ત્યારે જૂનાગઢના હેલિપેડ ખાતે મોરબી માહિતી વિભાગની ટીમ હાજર હતી અને દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીની જે તસવીર લેવામાં આવી હતી આ તસવીર હાલમાં ચર્ચાનો વિષય બની છે. કેમ કે આ તસવીરની અંદર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દેશના વડાપ્રધાનને એક ગુલાબનું ફૂલ આપતા હોય તેવું નજરે પડી રહ્યું છે, ત્યારે નરેન્દ્ર મોદીના મોઢા ઉપર પણ આશ્ચર્યનો ભાવ જોવા મળે છે. સાથોસાથ આ તસવીરની અંદર દેખાતા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પ્રવીણભાઈ કનારિયા, જેણે વડાપ્રધાન મોદીની જૂનાગઢ ઇવેન્ટ કવર કરવા દરમિયાન આ તસવીર ખેંચી હતી. મોરબી માહિતી ખાતામાં એક ફોટો જર્નલિસ્ટ તરીકે કાર્યરત પ્રવીણભાઈ કનારિયાએ કેમેરા સામે બોલવાની ના પાડી, પરંતુ આ ફોટો તેમણે જ ખેંચ્યો હતો એ વાતનો સ્વીકાર જરૂર કર્યો. વડાપ્રધાનની જૂનાગઢની ઇવેન્ટ દરમિયાન લેવામાં આવેલા વિડીયોમાં વાયરલ થઈ રહેલી આ તસવીરની સરખામણી કર્યા બાદ અમારી તપાસમાં વાયરલ થઈ રહેલી આ તસવીર સાચી સાબિત થઈ છે, પરંતુ વાયરલ તસવીરને લઈને સોશિયલ મીડિયામાં જે પ્રકારે વાતો વહી રહી છે તે બિલકુલ ખોટી છે. કારણ કે વડાપ્રધાન મોદી, વિજય રૂપાણી કે નીતિન પટેલે એવું કોઈ રિએક્શન આપ્યું હોય તેવું વિડીયોમાં જોવા મળતું નથી. હકીકતમાં ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવેલ આ એક રેન્ડમ ક્લિક હતી
જે માઇક્રો સેકન્ડમાં ઢગલાબંધ ફોટો લઈ શકે છે, જેને લઈને આવા રિએક્શન જોવા મળે તે સ્વાભાવિક વાત છે. હનીફ ખોખર અને હિમાંશુ ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. તહેવારની આ મોસમમાં તહેવારને રિલેટેડ ઘણા સમાચારો વાયરલ થઈ રહ્યા છે. આજે આપણે આ ખાસ રિપોર્ટમાં એક એવા જ વાયરલ સમાચારની તપાસ કરીશું જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે સંબંધિત છે. આવો જોઈએ આ રિપોર્ટ. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો ભોપાલનો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિડીયોમાં બે મહિલાઓ અને એક યુવકની ટ્રાફિક પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. યુવકનું કહેવું હતું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તેના સંબંધી છે, આથી તેની ગાડીને છોડી દેવામાં આવે. ત્યારે પોલીસ કહી રહી હતી કે કાગળ દેખાડો અને આ બધાને લઈને એટલો બધો તમાશો સર્જાયો કે ભારે ભીડ સર્જાઈ ગઈ. વાયરલ થયેલા વિડીયોમાં શું જોવા મળે છે તે તમે પણ જુઓ. ખબર નહીં આ કોણ છે, પરંતુ ભોપાલ પોલીસ જરૂર આ લોકોથી ડરી ગઈ હતી. જ્યારે ભોપાલ પોલીસે આ લોકોની ગાડીને પકડી લીધી ત્યારે દંડ કરવામાં પોલીસના હાથ ધ્રુજી રહ્યા હતા. યુવક વારંવાર એમ જ કહી રહ્યો હતો કે સીએમ શિવરાજસિંહ ચૌહાણ મારા સંબંધી છે અને તમે સીએમ શિવરાજસિંહ ચૌહાણના જીજાજીની ગાડી પકડીને ખૂબ મોટો અપરાધ કર્યો છે. જેમ કે વિડીયોમાં જોવા મળી રહ્યું છે, વિડીયોમાં દેખાતો વ્યક્તિ વારંવાર પોલીસ પર, તો પોલીસ આ આરોપો વિડીયોમાં દેખાઈ રહેલા વ્યક્તિ પર લગાવી રહ્યા છે. વિડીયોમાં જેમ દેખાઈ રહ્યું છે તેમ આ યુવક પાસે ન તો ગાડીના કાગળિયા હતા, ન વીમાના કાગળ હતા, પરંતુ એમ છતાં પણ તેની દાદાગીરી જુઓ. યુવકની સાથે રહેલી મહિલા ખબર નહીં કોને ફોન લગાડી રહી છે, પરંતુ પોલીસવાળા વાત કરવાથી ડરી ગયા હતા. ભોપાલમાં રસ્તાની વચ્ચોવચ્ચ તમાશો ચાલુ હતો. રસ્તેથી પસાર થનાર લોકો મજા લઈ રહ્યા હતા અને પોલીસવાળા સમજી નહોતા શકતા કે આને પકડવો કે છોડી દેવો. વાત ધમકી સુધી પહોંચી ગઈ. પોલીસવાળા કહી રહ્યા હતા કે તમે હાથ ચાલાકી શરૂ કરી, અને યુવક કહી રહ્યો હતો કે ધક્કો મારીને અમને કાકીનો રોફ ન બતાવો. આ બધું સાંભળીને પોલીસ આંખથી આંખ મિલાવીને વાત નહોતી કરી રહી. અંતે પોલીસે આ લોકોને છોડી દીધા. જરા વિચારો, સીએમના સંબંધી હોવાનો મધ્યપ્રદેશમાં શું અર્થ થાય છે? તમે કાયદાના બંધનથી બહાર છો, સંવિધાન તમારા પર લાગુ નથી થતું. આવા લોકો માટે રસ્તાના નિયમો અને કાયદા મજાક સિવાય કંઈ જ નથી. અમે આ વિડીયોની તપાસ કરી અને વિડીયોનું વેરિફિકેશન કરવાનું નક્કી કર્યું. તો આ દરમિયાન અમને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું નિવેદન હાથ લાગ્યું, જેમાં રિપોર્ટર વાયરલ થઈ રહેલા વિડીયો અંગે સવાલ પૂછી રહ્યો છે. ત્યારે તેમણે શું કહ્યું તે પણ સાંભળો. हमें बहुत से लोगों का सवाल है, ऐसे लोगों को कानून कानून अपना काम करेगा. सर, पुलिस पुलिस पे दबाव डाल रहे हैं, पुलिस को वो बोल रहे हैं, आपका नाम लेके बोला जा रहा है लगातार, आपका नाम लेके बोला जा रहा है. सर, हो गया भाई, कानून अपना काम करेगा.
શિવરાજસિંહના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વિડીયો સાચો છે અને વિડીયોમાં જોવા મળતો વ્યક્તિ શિવરાજસિંહ સાથે સંબંધ જરૂર ધરાવે છે. શિવરાજસિંહના કહેવા પ્રમાણે આખરે કાયદાએ કાયદાનું કામ કર્યું જ. ભોપાલમાં જે વ્યક્તિએ હંગામો મચાવ્યો હતો તેના પર કાર્યવાહી કરવામાં આવી. પોલીસે રાજેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિને 3000 નો દંડ ફટકાર્યો છે. તેની આગળ ઇન્સ્યોરન્સના કાગળિયા પૂરા ન હોવાના કારણે 3000 રૂપિયાનો દંડ કરાયો. आगे कार्रवाई चल रही, जो सेक्टर प्रभारी है, जो चालान करता अधिकारी है, उन्होंने जो है उसमें अग्रिम कार्रवाई की है वैधानिक. હવે તમને જરૂર થતું હશે કે વાયરલ વિડીયોમાં દેખાતો વ્યક્તિ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહનો કોઈ સંબંધી થાય છે કે નહીં. તો વાયરલ વેરિફિકેશનની ટીમે જ્યારે આ અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે રાજેન્દ્ર ચૌહાણ નામનો એ વ્યક્તિ મુખ્યમંત્રીનો સંબંધી જ થાય છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહની પિતરાઈ બહેનનો તે પતિ છે. હકીકતમાં તે શિવરાજસિંહના જીજાજી થાય છે અને તે એક શિક્ષક છે. આમ અમારા વાયરલ વેરિફિકેશનમાં શિવરાજસિંહના સંબંધીનો દાવો કરનાર વાયરલ વિડીયો સાચો ઠરે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. બિંદાસ રીતે જાડી ઝાંખરામાં આરામ ફરમાવતા મગરનો એક વિડીયો વાયરલ થયો છે. તેનું વેરિફિકેશન કરીશું થોડી જ વારમાં. લઈએ એક બ્રેક. સૌ લોકો આ ઉપવાસ આંદોલનને સક્ષમતાથી ચાલુ રાખીશ. ઉપવાસથી પાટીદારો કેમ દૂર? નાકાબંધી કરીને અમારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે. રિબાઈ રિબાઈને અમે લોકોને હેરાન કરવા કરતા એક સાથે અમારી સાથીઓમાં ગોળી ધરડી દેવામાં આવે. ઉપવાસ ફ્લોપ કે પાસ? અંગ્રેજ હુકુમત એટલે કે ભારતીય જનતા પાર્ટીની સામે લડવી પડી રહી છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તમે પાણીમાં મસમોટા મગરને જોયા હશે, પણ શું ક્યારે કોઈ ગામમાં મગરને ભૂસે બિંદાસ જાડી ઝાંખરામાં આરામ ફરમાવતા મગરને જોયો છે ખરો?
નહીં ને. આજે અમે તમને જે વાયરલ વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ તેમાં મગર ગામમાં ઘૂસી ગયો છે અને વાયરલ વિડીયો વેરાવળ પાસેના આછિંદ્રા ગામનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે વાયરલ વેરિફિકેશનમાં આખી ઘટના શું છે તે જાણીએ. મગર નામ પડતા જ ભલભલા ખેરખાઓના મોતિયા મરી જતા હોય છે. મોટા દાંત, લાંબી કાંટાવાળી પૂંછડી અને મસ મોટા શરીરની રચના આંખ સામે તરવા લાગે. મગર અને માણસ વચ્ચે જંગના અનેક વાર કિસ્સા સામે આવે છે. માણસ મગરના જડબામાં આવતા જ તેને પાણીમાં ખેંચી ગયા બાદ ભાગ્યે જ કોઈ બચી શકે, એટલે જ મગરને પાણીનો રાજા કહેવામાં આવે છે. મગર પાણીનો તો રાજા છે, પણ જ્યારે તે પાણીમાંથી કોઈ જમીન પર આવે છે ત્યારે આફત બની જતો હોય છે. અને હાલમાં જ આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં મગર પાણીમાંથી ધરતી પર આવ્યો. વિડીયો અંગે એવો દાવો કરાય છે કે વેરાવળ નજીકના આશિદ્રા ગામમાં મગર ઘૂસી ગયો છે. બિંદાસ પડેલા મગરને જોવા માટે આખું ગામ પણ ઉમટેલું જોવા મળે છે. આ લોકો ગુજરાતી ભાષામાં એકબીજા સાથે વાત પણ કરી રહ્યા છે. વિડીયોમાં આગળ જોતા એક ફોરેસ્ટ અધિકારી આ મગરમચ્છને પકડવા માટે દોરડાનો ગાળિયો બનાવે છે. જ્યારે ફોરેસ્ટ અધિકારી સાથે રહેલો એક માણસ ગાળિયાને મોટા લાકડા વડે મગરને ફરતે પહેરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેવો મગરના મોઢામાં ગાળિયો વીંટાઈ જાય છે ત્યારે લોકોને દૂર ખસી જવાનું કહેવામાં આવે છે. મગરને ગાળિયો પહેરાવી ધીમે ધીમે તેને ખેંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. એવામાં અચાનક જ મગર તેનું મોઢું પહોળું કરે છે અને ભયનો માહોલ ફેલાઈ જાય છે. પરંતુ તરત જ તેના મોઢા પર સમય સૂચકતા વાપરી ગુણ ઓઢાડી દેવામાં આવે છે અને તેમાં તેને પૂરવાનો પ્રયાસ કરાય છે. ધીમે ધીમે ગુણમાં મગરનું મોઢું પ્રવેશતા જ લોકો અને ફોરેસ્ટ અધિકારી રાહતનો શ્વાસ લે છે. વાયરલ થયેલો વિડીયો વેરાવળ પાસેના આછિદ્રાનો છે તે જાણવા અમે જ્યારે આછિદ્રા ગામના લોકોનો સંપર્ક કર્યો ત્યારે તેમણે શું કહ્યું તે પણ જાણો. મેં સવારમાં હું દર્શન કરવા જતો હતો ત્યાં ભાઈ રમેશ ક્યાં કંઈક છેકલા બોલતા હતા. એને સાહેબે અમને જોયું કે આ મગર હતી. પછી અમને સીધે સીધે સરપંચને જાણ કરીને સરપંચે સીધી ફોરેસ્ટ વાળાને જાણ કરી એટલે એ લોકો તો તાત્કાલિક આવી ગયા અને અમે બધા સાથને સહકાર આપ્યો. એ લોકોએ તાત્કાલિક બધી સુવિધા આપી અને મગરને પકડી લીધી. તો મગરને આબાદ રેસ્ક્યુ કરનાર ફોરેસ્ટ અધિકારીએ પણ કહ્યું કે આ મગરને સાસણ એનિમલ કેર સેન્ટરમાં લઈ જઈ સારવાર આપી કમલેશ્વર ડેમમાં મુક્ત કરવામાં આવશે. વન્ય પ્રાણી બાબતે હું એટલું કહેવા માંગુ છું કે વન્ય પ્રાણી એ કાયદાકીય રીતે તો એ સુરક્ષા આપેલી છે, પણ આ રીતે જે આછિદ્રા ગામમાં જે આ જે બનાવ બન્યો જે આકસ્મિક રીતે રહેણાંક વિસ્તારમાં આવી ચડી એ રીતે એ લોકોએ ગામ લોકોએ સપોર્ટ કર્યો એ રીતે પણ માણસોએ પણ સુરક્ષા આપવી જોઈએ વન્ય પ્રાણીઓને. અને આ રીતે મગર જેવી એકનું રેસ્ક્યુ કરીને અમો વન્ય સામાજિક વનીકરણ રેન્જ માળીયાહાટીના દ્વારા સાસણ એનિમલ કેર સેન્ટર અને કમલેશ્વર ડેમમાં તેને સુરક્ષિત રીતે છોડવામાં આવશે. આમ અમારા વાયરલ વેરિફિકેશનમાં વેરાવળ નજીકના ગામમાં ઘૂસેલા મગરમચ્છનો દાવો સાચો ઠર્યો છે. જો કે ઘણીવાર પાણીના ભરાવાને કારણે મગરમચ્છો ગામમાં ઘૂસી જતા હોય છે.
આવી ઘટના ભૂતકાળમાં પણ ઘણા ગામમાં બની છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો વાયરલનું વેરિફિકેશન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.